હેલો સુરેશ, મેં જોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની જે એક્ઝામ છે, જે મેં 2019 ઓનલાઈન પેપર 9/1/2019 ના રોજ જે લેવાયું, એમાં જે સેકન્ડ શિફ્ટમાં જે પ્રશ્ન પૂછાયા છે એના સોલ્યુશન વિશે ચર્ચા કરીએ. તો પ્રશ્ન છે, સંકલનમાં 5x^8 + 7x^6 / 2x^7 + x^2 + 1^2. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક મેં તમને ચલાવેલો છે. યાદ કરો કે જો છેદમાં ઘાત વધારે હોય તો તેને કોમન કાઢી લો. એટલે આપણે છેદની ઘાત જોઈએ તો 7 × 2 = 14 ઘાત છે, અને ઉપરની ઘાત છે 8 છે. તો મેં તમને મેથડ ચલાવી હતી, યાદ કરો, છેદમાં ઘાત વધારે છે તો એને કોમન કાઢી લઈએ. એટલે કે અંશ અને છેદ એને આપણે x^14 વડે ભાગી નાખીએ. તો અંશ અને છેદ ને x^14 વડે ભાગીએ તો તમને સમજાય એટલા માટે x વધારે લખું છું. ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 5x^8 + 7x^6 / x^7 કોમન કાઢીએ, એટલે x^14 થઈ જાય 2 + x^-5 + x^-7 એનો વર્ગ અને dx. હવે આ ઘાત બંનેને અલગ અલગ આપી દઈએ, એટલે કે સંકલનમાં 2 + x^-5 + x^-7 રેસ ટુ -2 -2 ઘાત ગુણ્યા છેદ અલગ આપીએ તો 5x^-6 + 7x^-8 આ પદ મળ્યું આપણને. હવે આપણે આનું વિકલન કરીએ તો ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો એટલે -5. આનું વિકલન કરીએ -7x^-8 એટલે કે આ પદને માઇનસ વડે ગુણવામાં આવે તો આનું વિકલન બની જાય છે. એટલે આપણે અહીંયા લખીશું માઇનસ સંકલનમાં 2 + x^-5 + x^-7 રેસ ટુ -2 અને -5x^-6 -7x^-8 ઇન્ટુ dx. તો સૂત્ર બની ગયું વિદ્યાર્થી મિત્રો, વિધેયની બાજુમાં વિકલન, તો વિધેયની એક ઘાત વધે એટલે કે -2 + x^-5 + x^-7 રેસ ટુ -1 છેદમાં -1 + c માઇનસ માઇનસ પ્લસ, એટલે ફાઇનલ તમારો આન્સર આવે 1/2 + x^-5 + x^-7 + c. જો આ જવાબ ન આપ્યો હોય તો x^7 વડે અંશ અને છેદને ગુણી નાખો તો 2x^7 + x^2 + 1 + c આપણો જવાબ છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ ક્લાસરૂમમાં આ મેથડ, આ ટેકનિક આપણે ભણ્યા છીએ, અને એ જ ટેકનિકનો ક્વેશ્ચન આ આજની સેકન્ડ શીટમાં પૂછાયો હતો. તો આઈ હોપ કે તમને આવડ્યો હશે. તો પણ મેં અહીંયા સોલ્યુશન બનાવ્યું છે કે જેથી બીજા વિદ્યાર્થીઓને મદદ મળે. થેન્ક યુ સો મચ.